गुड मॉर्निंग सिक्स स्टैंडर्ड स्टूडेंट, काले मैं तमने जे लेसन साची हज वाँचो हतो अने एनी समझ आपी हती। आजे ए लेसन माथी जे अगत्यना प्रश्नों छे बुकनी अंदर जुओ तो तमे जोई शको छो के स्वाध्यायनी अंदर जे प्रश्नों छे ए प्रश्नों काले मैं तमने बात करी हती ए प्रश्नों नीचे छे अने प्रश्नोना जवाब आपणने तमने वो वीडियो थी मळी जशे। अने जे प्रश्नों छे हूँ वाँचू छूँ। पहला शेख अब्दुल्ला ने हज करवानी इच्छा क्यारे थई आवती। बीजो प्रश्न छे अब्दुल्ला हज करवा शा माटे न जई शक्या। अली हुसेनना पाड़ोशमां बाळको शा माटे रोककळ करता हता। खुदाना दरबारमां अली हुसेननी हज केम मंजूर थई। अली हुसेने हज करवा माटे भेगा करेला पैसानुं शुं कर्युं। ये जे प्रश्नो छे पांच प्रश्नो छे। हवे एना जवाब जे छे ये जवाब प्रश्नो वाँच्या छे मैं, त्यार पछी एना जवाबो जे छे ये जवाबो तमने वीडियो थी मळी जशे। बराबर तो जो के प्रश्नो जे छे एना जवाबो हूँ तमने बताऊँ छू। तमे अहीं तारीख लखेली छे 8/8/2020 शनिवार। बराबर प्रश्नोना आपको देखाय छे ने? बराबर बराबर तो जे पहलो प्रश्न मैं वाँच्यो जो नीचे जे प्रश्नो छे पहलो प्रश्न जे छे શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા ક્યારે થઈ આવતી। બરાબર તો જવાબ છે પ્રશ્ન પહેલાનો જવાબ બોલું છું। જ્યારે લોકો દર વર્ષે હજ કરવા જતા હતા ત્યારે શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા થઈ આવતી। બીજો પ્રશ્ન છે શેખ અબ્દુલ્લા શા માટે હજ કરવા ન જઈ શક્યા। શેખ અબ્દુલ્લા હજ કરવા શા માટે ન જઈ શક્યા। બરાબર પ્રશ્ન બીજાનો જવાબ બોલું છું। શેખ અબ્દુલ્લા ગરીબીને કારણે હજ કરવા ન જઈ શક્યા। શેખ અબ્દુલ્લા ગરીબીને કારણે હજ કરવા ન જઈ શક્યા। પ્રશ્ન 3 એનો જવાબ છે અલી હુસેનના પાડોશમાં બાળકો શા માટે રોકકળ કરતા હતા। અલી હુસેનના બાળકો પાડોશના બાળકો શા માટે રોકકળ કરતા હતા। પ્રશ્ન 3નો જવાબ છે અલી હુસેનના પાડોશમાં બાળકો રોકકળ કરતા હતા કારણ કે કેટલાય દિવસથી ખાવાનું મળ્યું નહોતું। પ્રશ્ન નંબર ચાર છે ખુદાના દરબારમાં અલી હુસેનની હજ કેમ મંજૂર થઈ। પ્રશ્ન 4 ખુદાના દરબારમાં અલી હુસેનની હજ કેમ મંજૂર થઈ। બરાબર જવાબ છે અલી હુસેને હજ માટે ભેગા કરેલા પૈસા પાડોશીના દુઃખી બાળકોને મદદ કરવા વાપર્યા તેથી તેમની હજ મંજૂર થઈ। હવે આ પ્રશ્નોના જવાબ છે એ પ્રશ્નોના જવાબ તો તમારે લખવાના છે। અને એ સિવાય બીજું તમને કહું છું કે આ પાઠની અંદર જે રૂઢિપ્રયોગોના અર્થ આવે છે હવે તમને દેખાશે કે ભાઈ રૂઢિપ્રયોગોના અર્થ બરાબર એ પહેલો રૂઢિપ્રયોગ છે મન મારીને બેસી જવું એનો અર્થ થાય છે। જો લખ્યું છે એમ લખજો રૂઢિપ્રયોગ પછી એનો અર્થ બરાબર
तो रूढ़ी प्रयोग छे मन मारीने बेसी जवू। पछी बीजो रूढ़ी अर्थ शू थाय छे मननी इच्छा ने दबावी राखवी। पहला रूढ़ी प्रयोग नो शू अर्थ थयो मन मारीने मननी इच्छा दबावी राखवी। पछी बीजो रूढ़ी प्रयोग छे कोई रस्तो न देखावो, एटले के एनो अर्थ थाय छे कोई उकेल न मळवो। बराबर एरो करीन मैं बताव्यू छे आँखमां जळजळिया आववा एनो अर्थ थाय छे आँखमांथी आँसू आववा। अने बीजा नंबरमां जुओ तमे के धर्म अने धर्मस्थान એ તમને ચિત્રમાં દેખાશે પિક્ચરમાં દેખાશે। હિન્દુ ધર્મનું સ્થાન મંદિર છે, શીખ ધર્મનું સ્થાન ગુરુદ્વારા છે, ઇસ્લામ ધર્મનું સ્થાન મસ્જિદ છે, ખ્રિસ્તી ધર્મનું સ્થાન ચર્ચ છે। હવે નીચે જે વાક્યો દેખાય છે એ તમે જોઈ લો કે વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવવાના છે, બરાબર છે। એ વાક્યો તમને દેખાશે, એ વાક્યો તમારે લખવાના છે અને ત્યાર પછી એ વાક્યોને તમારે ક્રમમાં ગોઠવવાના છે। તો એ વાક્યો તમારે નીચે જવાબો પણ મેં લખેલા જ છે, બરાબર।